આ શહેરને થયું શું છે? ક્યાંક રાખ છે તો ક્યાંક ધુમાડો ધુમાડો. કેમ કોઈ કંઈ બોલતું નથી? ચૂપચાપ ધુમાડાને કેમ કોઈ સહન કરે છે? હવે સહન શક્તિની હદ પૂરી થઈ. ઓલવાઈ સિગરેટ પીડી દેખાય સળગતી દુનિયા. જાહેર જગ્યા પર સિગરેટ પીવી મનાઈ છે. ઉલ્લંઘન કરવાથી દંડ થશે. ધૂમ્રપાન ન કરો, ન કરવા દો. ધૂમ્રપાન પડશે મોંઘું. છે શ્રીમાન સુનિલભાઈ, જન્મથી જ ગર્ભ શ્રીમંત. બાપ દાદાઓ કે સંબંધીઓ કદી ગુજરાત છોડી બહાર રહેવા ગયા નથી. બાપ દાદાની મિલકત એટલી બધી કે પાંચ પેઢી બેસીને ખાય છે. હસમુખા, સરળ સ્વભાવના અને ચોખ્ખા હૃદયના અને પારેવા જેવા ભોળા. સુનિલભાઈને તેમના મિત્રો મજાકમાં પૂછતા કે તેમણે કદી અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જવાનું વિચાર્યું છે ખરું? અને આમ તેમની મશ્કરી કરતા. એટલે સુનિલભાઈએ અમેરિકાના વિઝા મેળવવા માટે એક વાર નહીં, પાંચ પાંચ વાર એપ્લાય કર્યું, પણ એમને કદી વિઝા ન મળે.
बन्ने ने भगवाने एक अति सुंदर एवी दीकरी आपी छे। नाम छे एनू एना गुण प्रमाणे तेजस्विनी। दीकरी आजना जमानानी आधुनिक पण संस्कारी अने दरेकमां श्रेष्ठ, के पछी अभ्यास होय के रमतगमत। आवा सुनील भाई ने तो बस नानपणथी ज तेमनी आ वहाल सोई दीकरी ने પોતાના પટેલ સમાજના કોઈ NRI ગુજરાતી સાથે લગ્ન કરાવવાની અને ખૂબ સુખે જોવાની મહેચ્છા છે। આવું આ સ્મોલ હેપી ફેમિલી। સાંભળે છે કે નહીં? ક્યાં ગઈ રેખા? આવું છું બાબા। આવી એ રેખા? હા બાબા, હા આવું છું। જ્યારે જો ત્યારે બૂમાબૂમ કરતા હો છો, શું છે? અરે આ જો તો ખરી, આપણી દીકરી ચકુડી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી, એમાં તો એનો ફોટો આવ્યો છે છાપામાં। અરે હાને કઈ, એ હું જરા બાજુમાં જઈને જયાબેનને બતાવી આવું છું। કર્યું ને અક્કલનું પ્રદર્શન, કર્યું ને? અરે ગાંડી, એ તારા જયાબેન ને ત્યાં પણ આજ ન્યૂઝપેપર આવે છે, ઓકે? અરે હા બાબા, પણ એમને જઈને કેવું તો પડશે ને કે મારી દીકરી ફર્સ્ટ આવી છે। અરે હવે જોજે, મારી દીકરી માટે NRI ના છોકરાઓના માગાવવાની શરૂઆત થઈ જશે, લાઈન લાગશે, વટથી પરણાવીશ મારી દીકરીને। યસ, શરૂ થઈ ગયા તમે પાછા? અરે હજી તો એ MBA કરવા માંગે છે। આ તો ભલે ને કરતી, મેં ક્યાં ના પાડી। અરે પણ આપણે પણ એને માટે સારા ફોરેન ના મુરતિયો શોધવા તો પડશે ને, શરૂઆત તો કરી દઈએ ને આપણે। લો શરૂ કરો। તું કેમ બેઠી છે અહીંયા આગળ? તું જાને, તારે પેલા જયાબેન ને બતાવું નથી? જા। હા હા જાઉં છું, જય ઉમિયામા। એ આજે તો હું બધાને મીઠાઈ ખવડાવીશ। હા તું જા, જલ્દી જા અને જલ્દી પાછી આવ। અરે આ યુનિવર્સિટી દ્વારા આપણી દીકરીનું સન્માન થવાનું છે। અને સાંભળ સાંભળ સાંભળ, મારો પેલો હમણાં જે છેલ્લો નવો સૂટ સીવડાવ્યો છે ને, એ પણ તૈયાર કરી નાખ। એમ? હા કેમ, કોઈને જોવા જવાનું છે? હા આવું છે તારે? હું કોને જોવા જાઉં છું એ જોવા તારે આવું છે? અરે ભાઈ જા ને, હવે તું અહીંયા, તું જા ને જલ્દી અહીંયાથી જા। હા બાબા હા જાઉં છું, પણ બૂમા બૂમ તો નહીં કરું ને। કેમ? મારી છકુડી યોગા કરી રહી છે, એને ડિસ્ટર્બ થશે। અરે નહીં કરું મારી માં, હું કોઈને ડિસ્ટર્બ નહીં કરું। હવે તું મને ડિસ્ટર્બ કર્યા વગર જા અહીંયાથી, જા મળી આવ તારા જ્યાં બેનને, જા। ગુજરાત
ગુજરાતી મારું વતન છે ગુજરાત આતુરતાથી જોઈ રહ્યો કોઈ નારાયણની વાત મારે દીકરી પરણાવી અને નારાયણ બનાવી મારે દીકરી પરણાવી અને નારાયણ બનાવી એટલે વર્તો એનારાય જોઈએ વર્તો એનારાય જોઈએ વર્તો એનારાય જોઈએ શોધી લાવ એની સાથે મારી દીકરી પણ આવ એની સાથે મારી ફેમિલી ને પણ લઈ જાઉં અમે પણ એનઆરઆઈ થઈએ ને એટલે વર એનઆરઆઈ જોઈએ ને જોઈએ ને જોઈએ ને એટલે વર તો એનઆરઆઈ જોઈએ વર તો એનઆરઆઈ જોઈએ વર તો એનઆરઆઈ જોઈએ ચાલે ઓસ્ટ્રેલિયા પણ ચાલે કેનેડા પણ ચાલે ને યુકે પણ ચાલે છેલ્લે કોઈ ના મળે તો છેલ્લે કોઈ ના મળે તો આફ્રિકન પણ ચાલે વર્તો એનઆરઆઈ જોઈએ વર્તો એનઆરઆઈ જોઈએ વર્તો એનઆરઆઈ જોઈએ હું છું ગુજરાતી મારું વતન છે ગુજરાત આતુરતાથી જોઈ રહ્યો કોઈ એનઆરઆઈ ની વાત મારે દીકરી પરણાવી અને એનઆરઆઈ બનાવી મારે દીકરી પરણાવી અને એનઆરઆઈ બનાવી એટલે વર્તો એનઆરઆઈ જોઈએ 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 વર્તો મારી લાડકી દીકરીએ મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે બસ બેટા મારી હવે એક જ ઈચ્છા છે તું તું કઈક એવું ભણ કે તારા માટે એનઆરઆઈ છોકરાઓની આમ લાઈન લાગી જાય પણ મારી કોલેજમાં તો એવી કોઈ ડિગ્રી નથી કે જેથી એનઆરઆઈ ની લાંબી લાઈન લાગી જાય ચલો છોડો આ બધી વાતો મારે તો ભણી ગણીને આ સમાજની અને આપણા દેશની સેવા કરવી છે ક્યા વાત હે શાબાશ બેટા શું શાબાશ બેટા તું પણ કમાલ તને કે ગતા કમ પડે છે ચલ મને એક જવાબ આપ તારા ફેમિલીમાં આજ સુધી કોઈ પણ એનઆરઆઈ ને પરણ્યું છે કરું કે તને ખબર પડે આ મારા નસીબમાં જ તમારી સાથે પનારો પડ્યો છે ને મારા ફેમિલીની વાત છોડો મને એક વાત કહો આ તમારી ફેમિલીમાંથી એક પણ માણસ ગુજરાત છોડીને બહાર ગયું છે અરે માય ગોડ તમે પાછા શરૂ થઈ ગયા અરે જો ને બેટા આ તારા પપ્પા છે ને સવારથી કોમેડી કરવાનો વા ઉપડ્યો છે હા બેટા એ બધું છોડ આજે કોલેજમાં તારું સન્માન થવાનું છે એટલે તારી ઉતાવળ કરવી પડશે ઓ યસ 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 આ વાતમાં ન છૂટકે મારી તારી માં સાથે સહમત થવું પડશે તો ઉતાવળ કરો એક મિનિટ બેટા હું તારા માટે એક સરસ મજાની ગિફ્ટ લાવ્યો છું યસ શું છે કહું છું શાંતિ રાખો હિયર યુ આર ઓ માય ગોડ અ ન્યુ સ્માર્ટફોન ફોર માય સ્માર્ટ ડોટર આઈ લવ યુ ટુ મમ્મા આઈ લવ યુ મમ્મા લવ યુ બેટા ટેક કેર લવ યુ ડેડી લવ યુ બેટા યુ બોથ આર ધ બેસ્ટ પેરેન્ટ્સ ઓફ ધ વર્લ્ડ હવે જા જા બહુ વખાણ નહીં કર જા ઓકે બાય સંભાળીને જજે ઓકે આજો મારો નવો સ્માર્ટફોન હે નાઇસ ફોન વાવ હે ગર્લ્સ હાય હાય હાઉ યુ હે હે હાઉ આર યુ શું ચાલે છે તેજુ યુ લુકિંગ સો બ્યુટીફુલ હા જોજે અહીંયા તને કોઈ પસંદ ના કરી લે હા હું અહીંયા પસંદગીના મેળામાં આવી છું ને ઓહો સ્માર્ટફોન અમારા મમ્મી પપ્પાએ મને ગિફ્ટ આપ્યો છે વાવ એ તારા પાસે એક સ્માર્ટફોન છે ને તો તારા માટે એક સ્માર્ટ વર પણ લાવવું પડશે જાણે યાર રાઈટ અરે હા આ નવો ફોન છે તો થોડી સેલ્ફી લઈ શોર શોર ચલ ચલ આવ બધા યા સ્માઈલ ચીઝ વાવ
નાઇસ વાવ શું પિક્સ આવે છે વન વન પિક વન પ્લીઝ વન કમ 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 સ્માઈલ હા એક મિનિટ વન મોમેન્ટ અરે અરે યાર અરે ઓ શું કરો છો શું આપણે આખી ફિલ્મ બનાવી છે કે ક્લાસમાં પણ જવું છે ચલો જો ત્યાં છે આપણો ક્લાસરૂમ નંબર 11 ચલો 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 મહેનત કરવી પડશે. There is no substitution of the hard work. Now, the students seated under this roof of this grand hall will introduce themselves one by one. Thank you very much. Hello, sir. I'm Sanjay Pandya. Thank you. Hello, sir. I'm Pranav Smart. Thank you. Hello, sir. Binal Shah. Thank you. Hello sir, I am Prajwal. Hello sir, I am Bhargav. Thank you. Hello sir, I am Nirali Soni. Hello sir, I am Sailesh. Hello sir, I am Disha Patel. Thank you. Hello, I am Shreya Rawal. Hello sir, hello ma'am, I am Alpa Mehta. Hello sir, hello ma'am, I am Parimal Purandare. Hello sir, hello ma'am, I'm Rekha Chaudhary. Hi, I'm Aditya Patel. Hello sir, I'm Tejaswini Patel. Thank you. કાકા મને બચાવી લ્યો મને બચાવી લ્યો શું થયું મોટા ભાઈ શું થયું તમે તો શિકાર કરવા ગયા હતા ને હા કાકા હું શિકાર કરવા ગયો તો પછી જે વો જંગલની અંદર એન્ટર થયો ને મારી સામે સિંહ ઊભો હતો 50 ફૂટના અંતરે એને જોઈને હું ભાગ્યો ત્યાં જ ને સિંહ લપસી ગયો હું ભાગ્યો 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 પાછળ વળીને જોયું તો સિંહ ફક્ત 30 ફૂટના અંતરે મને જોઈને લપસી ગયો મેં તો છે ને એની સામે જોયું જ નહીં ભાગતો ગયો ભાગતો ગયો ભાગતો ગયો હવે મને થયું કે મારી પાસે સિંહ નહીં હોય તો પણ થોડી વાર પછી મેં આમ ફરીને જોયું સિંહ મારાથી ફક્ત 10 ફૂટના અંતરે મને જોઈને લપસી ગયો શું વાત કરો છો તમારી જગ્યાએ હું હોત તો મને તો પૈસા પાણી થઈ ગયા હોત તો શું સિંહ એમને એમ લપસતો હતો મારું એટલે આસી શિકાર બંધ હો હે માતાજી માતાજીનું પણ વાન વાઘ ને તો મિત્રો આ છે સુનિલભાઈના સાળા સાહેબ શ્રીમાન મહેશભાઈ પટેલ બસ કોમેડી 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 અને કોમેડી જિંદગીને હંમેશા મજાકમાં જ લીધી અને મજાકમાં જ જીવ્યા અરે કહું છું સાંભળો છો આ ક્યાં જતા રહ્યા અરે અહીંયા છું તારી પાછળ અરે ત્યાં શું કરી રહ્યા છો જટ બહાર આવો હા આવું આવું અરે જલ્દી આવો મારે તમને સમાચાર આપવા છે શેના સમાચાર હે આવતીકાલે મહેશભાઈ આવી રહ્યા છે કોણ મહેશભાઈ છે ને આપ પોતાના સગાવાળાઓને કેવા યાદ રાખો છો અરે મારા ભાઈ મહેશની વાત કરું છું ઓહો એમ કોને સાળા સાહેબની સવારી પધારી રહી છે કેમ તને પિયરે પાછી લઈ જવા કેમ તમને હું અહીંયા વધારાની લાગું છું બોજ છું ના ના એવું નથી મને હતું જ
આખરે મનની વાત આવી ગઈ ને જીપ પર મને પિયરે મોકલવાની. અરે મારી માં મજાક કરું છું. ચાલ ચાલ રિસાઈ ન જાય, બોલજો શું કામ આવે છે. એ મહેશભાઈ ની દીકરી કાજલ છે ને, એની માટે માગવું આવ્યું છે. ઓહ, અને તમને ખબર છે મહામુરત્યો ક્યાંનો છે? અમદાવાદ નો જ છે ને? છે ને. અરે અમદાવાદ ની બહાર નો છે. અચ્છા, એટલે ટૂંકમાં હશે તો ગુજરાત નો જ ને? મારા સગાઓ વાળા માટે તમારી બુદ્ધિ આ વિસ્તારની બહાર જવાની જ નથી ને? તે તારા ભાઈનો પોતાનો વિસ્તાર કેટલો મોટો છે. બસ હા, અરે થેટ ઓસ્ટ્રેલિયાથી એની માટે માગવું આવ્યું છે, એટલે લોકો ઘડિયા લગન લઈને તરત જ ઓસ્ટ્રેલિયા પાછા જવા માંગે છે. છે ને, હવે આ ઝટકો લાગ્યો ને તમને, એટલે કહું છું કે કોમેડી કરવાનું રહેવા દો ને સાડાના સ્વાગતની તૈયારી કરો. ચાલો જલ્દી. અરે ચાલો ચાલો ચાલો. તમને ખબર છે યુનિવર્સિટીના ઇલેક્શનના ડેટ્સ ડિક્લેર થઈ ગયા છે. યા, એન્ડ યુ નો વોટ, મને તો એવું લાગે છે કે આ વખતે આઈશુ જીતશે. આઈશુ? અરે ડોબા, આઈશુ એટલે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ યુનિયન. યસ. પણ મારી એક વાત સાંભળો, નવા રૂલ્સ પ્રમાણે કોલેજના ટોપર સ્ટુડન્ટ્સને જ ફર્સ્ટ ચાન્સ મળશે. તો મને લાગે છે આપણા બધામાંથી માય ડિયર ફ્રેન્ડ તેજસ્વી અને પેલો આદિત્ય એનો જ નંબર લાગશે. અરે હા, હવે તો મજા આવશે. હવે તો રૂલ્સ પણ ચેન્જ થઈ ગયા છે. હવે કોઈ નોનસેન્સ પાર્ટી ઇલેક્શનમાં પાર્ટ નહીં લઈ શકે. એટલે પણ પછી ખબર નહીં, ઇલેક્શનમાં પોલિટિકલ ટ્વિસ્ટ આવે તો આઈ ડોન્ટ હેવ એની આઈડિયા. અરે પણ હુ કેર્સ યાર, આપણે કેન્ડિડેટ તેજસ્વી. પણ તારા માટે કોમ્પિટિશન એકદમ ટફ છે. અરે પણ જે હોય તે, બટ તે આટલો બધો આરોગ્ય કેમ છે યાર? હેલો, આઈ એમ આદિત્ય પટેલ. ઓહ ઓહ, હાય હાય આદિત્ય. સોરી, હું વધારે વાતો નથી કરતો, કદાચ એટલે મારા બહુ બધા મિત્રો પણ નથી. પણ તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે ખૂબ જ ટેલેન્ટેડ છો. થેન્ક્સ. એન્ડ આઈ એમ હિયર ઓન્લી ફોર એજ્યુકેશન, ઇટ્સ નો કોમ્પિટિશન. Hey, I'm Sanjay. શું હું તમને આદિ કહું તો ચાલશે ને? Sure. Yeah. પહેલા તમને બંને ને અમારા ખૂબ ખૂબ અભિનંદન. બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ અંકલ. કોંગ્રેચ્યુલેશન્સ કાજલ. થેન્ક્સ. બાય ધ વે તેજુ, શું વાત છે, તું તો દિવસે દિવસે બ્યુટીફુલ થતી જાય છે. યુ ઓલસો લુક બ્યુટીફુલ. અરે ભાઈ, હવે તું આમ જ બેસી રહી છે મારી સાથે? જાનવી, આ લોકો માટે કઈ ચા નાસ્તાની વ્યવસ્થા તો કર. હું સાવ ભૂલી ગઈ, હું હમણાં નાસ્તો લઈ આવું છું. રેખા ભાઈ, હું આવું છું તમારી સાથે. આવો ને. હા હા, આવો હા આવો.
હા ભાઈ એક વાત છે, આ તમારું ટેન્શન હવે જાણે કે દૂર થયું, એક મોટું કામ હવે તમારું પાર પડ્યું. હા જીજાજી, રાજને આ તો તમારા અને મારી બેનના આશીર્વાદ છે. છોકરો સોફ્ટવેર એન્જિનિયર છે. અરે આપણા આપણા ગામના ઓલા હરીશભાઈ પટેલ ને એનો દીકરો છે. અચ્છા. હા, અને ત્યાં આગળ એમને સિટીઝનશીપ પણ મળી ગઈ છે, અને ઘરમાં ફક્ત ત્રણ જ જણા છે, છોકરો પોતે, એની મમ્મી અને પપ્પા. અને હા, એની બેનને એને ગયા વર્ષે જ પરણાવી દીધી છે. વાહ 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 ભાઈ, બહુ સારું. અરે આપણી કાજલ દીકરી કેટલી નસીબદાર છે કે એને આટલું સારું ઘર મળ્યું. હા ડેડી, એ લોકો નસીબદાર છે એટલે એમને કાજલ જેવી સરસ છોકરી મળી. હા ભાઈ, એ વાત પર તારી સાચી. હા દીકરા, પણ એના પછી તારો વારો છે, એટલું યાદ રાખજે. એકવાર તારી આ માસ્ટર ડિગ્રી પતીને પછી કાજલની જેમ જ તારા માટે એક સરસ મુરતિયો આપણે શોધવાના છીએ. બનેવલેલા શું બોલો છો? હાસ તો એમ. અરે તો તમે મને કહેતા કેમ નથી? અરે આ તેજુના માગા ઘણા મારી પાસે આવે છે, હવે તમે કઈ બોલતા નથી તો એ લોકોને કેવી રીતે અહીંયા બોલાવું? શું મામા, તમે પણ પપ્પાની સાઈડ લેવાની શરૂ કરી દીધી. તમને એક વાત કહું, મારે તો ભણી ગણીને સમાજની સેવા કરવી છે. હા બેટા, સમાજ સેવા કરજે, પણ ફાઇનલી તને પરણાવી તો પડશે જ ને. હા હા, સમય આવે ત્યારે બધું ડિસાઈડ કરજો. ચાલો ચાલો, ફ્રેશ ફ્રેશ નાસ્તો આવી ગયો છે, ચાલો નાસ્તો કરી લો. લો ભાઈ. અરે બેન, શું વાત છે? ખાખરા મઠિયા. એક મિનિટ ભાઈ, એ બધું પછી. અરે પહેલા મોઢું મીઠું કરો, પછી ખાખરા ને મઠિયા ખાજો. આ અભિનંદન. થેન્ક યુ. લો લો, ભગવાન નો ખૂબ ખૂબ આભાર કે મોટા ભાઈ જેવા બનેવીલાલ મને આપ્યા. હું ખૂબ ભાગ્યશાળી છું. અરે ભાઈ, આટલા બધા એમાં ભાવુક થવાની જરૂર નથી. હવે તો આપણે બધાએ ખૂબ ખુશ રહેવાનું છે, અને રાજી ખુશીથી ધામધૂમથી આપણી કાજલ દીકરીના લગ્ન કરી અને પછી સાસરે વળાવવાની છે. હા. અરે તમે બેઠા છો શું? કંકોત્રી કાઢો, કંકુ ચોખા લગાડો અને આમંત્રણ પત્રિકા આપો. હા ભાઈ હા, અને શુભ શરૂઆત કરો. હાલો. હા તારે જલ્દી આવવાનું છે. હા, આપણે શોપિંગ સાથે જ કરવાની છે. હા કેમ નહીં, નો પ્રોબ્લેમ. તેજુ, તારા બધા ફ્રેન્ડ્સ ને લઈ આવજે. પાકું? ચોક્કસ મામી, થેન્ક યુ સો મચ. ચાલો બનેવીલાલ, હવે અમે લોકો નીકળીએ. અને જોજો, તમારે જ બધું સાચવવાનું છે. અરે પણ ભાઈ, આ શું આટલા પ્રેમથી આ બધું લઈ આવીને કઈ જ ખાધું નથી તમે? યસ. તને ખરાબ લાગ્યું? હાસ તો. તમને ખરાબ લાગ્યું? આ તો લ્યો, લઈ લઉં છું બસ. ચાલો બસ, બધું જ લઈ જાઉં છું. રસ્તામાં જતા જતા બધું ખાઈ લઈશ. અરે એક મિનિટ, મારા કહેવાનો અર્થ એ છે કે આટલી બધી ઉતાવળ શું છે? અરે બનેવીલાલ, હજી શુભ શરૂઆત તો તમારે ત્યાંથી જ કરી છે. હજી તો મારે ઘણી બધી જગ્યાએ આમંત્રણ પત્રિકા આપવા જવાનું છે. ઓકે ઓકે, જતા પહેલા ફરી એકવાર તમને યાદ અપાવી દઉં, તમે પેલી વાત કરી હતી ને, તમારા પેલા મામા છે ને, પેલા વોશિંગ્ટન વાળા, તો ભાઈ એમને કહેજો ને કે આપણી તેજુ માટે કોઈ સારો મુરિયો શોધી રાખે. અરે આ શું બોલ્યા બનેવીલાલ. અરે તમારી દીકરી એટલે મારી દીકરી, ચોક્કસ જણાવીશ. ઓકે, થેન્ક યુ મમતા. ચાલો રસ્તામાં બધું ખાઈ લેજો. સંભાળીને સંભાળીને આપણને. ઓકે, આવજો 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 મામી. આપણે ક્યાં કોઈની સાથે મારામારી કરવી છે કે લડવું છે, અને અમને બધાને ખાતરી છે કે આ વખતે તું ચોક્કસ જીતીશ. અને આપને ખૂબ ખૂબ અભિનંદન, આપ કોલેજમાં સૌથી લાયક ઉમેદવાર છો. થેન્ક યુ. તમે કહો છો તો ઇલેક્શન લડી લઈએ. પણ અમે લોકોએ સાંભળ્યું છે કે આ વખતે તેજસ્વીની સામે એક પોલિટિશિયનની દીકરી પણ લડવાની છે, તો મને એવું લાગે છે કે આ વખતે બહુ જ ટફ રહેશે. લે, એમાં શું મોટી વાત છે? આપણે બધા એક ટીમ બનીને લડીશું તો પછી જીત આપણી જ થશે ને? યસ, રાઈટ. સો વોટ ફોર તેજસ્વી, વોટ ફોર તેજસ્વી, વોટ ફોર તેજસ્વી, વોટ ફોર તેજસ્વી, વોટ ફોર તેજસ્વી.
યુનિવર્સિટી ઇલેક્શનના પ્રથમ રાઉન્ડના અંતે પિનલ્ટીની પ્રતિસ્પર્ધી તેજસ્વીની 50 વોટ આગળ છે અને હવે ત્રીજા રાઉન્ડના અંતે તેજસ્વીની પિનલ્ટી 125 વોટથી આગળ નીકળી ગઈ છે ફ્રેન્ડ્સ આઈ હેવ અ બિગ ન્યૂઝ આપણી તેજસ્વી જીતી ગઈ છે યે યે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ પિનલ યે મુલાકાત થશે ને પરસ્પર પ્રેમનો અહેસાસ થશે એક બે આવી મુલાકાત થશે ને પરસ્પર પ્રેમનો અહેસાસ થશે ઓ ને પરસ્પર પ્રેમનો અહેસાસ થશે બસ પી લીધી રંગ આંખોનો હવે રાતો થશે જો તું આવી ના મળી તો ઘણું બધું જો મળી તો પણ ઘરમાં વસંત હશે તારારી રારારા એક બે આવી મુલાકાત થશે ને પરસ્પર પ્રેમનો અહેસાસ થશે ને પરસ્પર પ્રેમનો અહેસાસ થશે કદાચ કુદરતને મંજૂર હશે એક બે આવી મુલાકાત થશે ની પરસ્પર પ્રેમનો અહેસાસ થશે તારારી રારારે એક બે હા એક બે આવી મુલાકાત થશે ને પરસ્પર પ્રેમનો અહેસાસ થશે ને પરસ્પર પ્રેમનો અહેસાસ થશે
પરસ્પર પ્રેમનો અહેસાસ થશે. તેજસ્વી, હવે તો આટલા નજીક આવી ગયા છીએ તો પણ કંઈ કહેતો નથી. હું તો તારી સાથે જ વાત કરી રહ્યો છું. ઇલેક્શન પણ પૂરા થઈ ગયા. અરે હવે તો પહેલ કર. તું મનની આંખોથી જો તો ખરી. સંજય, આ બંને મનમાં શું વાત કરી રહ્યા છે? અરે પાગલ, આ પેલી શાહરૂખ ખાનની હેપી ન્યુ યર ફિલ્મમાં જે હતું ને એવી જ વાત છે. મનની વાત. પણ એ તો હિન્દી ફિલ્મ છે. તો શું ગુજરાતી ફિલ્મમાં હિન્દીમાં વાત ના કરી શકાય? આપણ બધા. આઈ વિશ આદિ મારા મનની વાત સમજી શકે તો સારું. આ દુનિયાની સૌથી પહેલી સાયલેન્ટ ફાઇટ હશે. કોઈને ખાખરા ખાવા છે? શું યાર, હંમેશા તો ખાખરા અને ખાવાની જ વાત કરે છે. અરે યાર, તને બીજું કંઈ સૂઝે છે કે નહીં? ખાઈ ખાઈને જાડી થઈ ગઈ છે. આ છોકરીઓનું મોડું તો કદી જ બંધ ના થાય. કાં તો ખાવાનું જોઈએ, કાં તો બોલવાનું. બસ કરો યાર, મનમાં બોલી બોલીને તો થાકી ગઈ. અરે યાર, હું પણ થાકી ગઈ છું. પણ આ આદિ કંઈ બોલે તો ને? આ તો બોલતો જ નથી. પિન ડ્રોપ સાયલન્સ થઈ ગયું છે. હા, હમણાં એક રોમેન્ટિક સોંગ પૂરું થયું છે. હજી સુધી તમારી મનની વાત બહાર નથી આવી? જવા દે ને યાર, હું કોશિશ કરી રહી છું. તું તો મનમાં પણ કેટલી બકબક કરે છે. તને શું પ્રોબ્લેમ છે? અરે આદિ, સમજ હવે, કંઈક તો બોલ. હું શું કામ બોલું? તું બોલ ને. હું નથી બોલવાની, પહેલા તું બોલ. અરે પણ પહેલા તું બોલીશ પછી હું બોલીશ, બસ. તમે બંને એવા જ છો, અમે જઈએ છે. ચાલ. અરે અરે સાંભળ. અરે રાજધાની પહેલા જાણી તો લે ટોપિક શું છે. સોરી, ડેવલપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, અરે આ બધું તો બહુ સહેલું છે. તને ખબર છે, આપણે લોકો છે ને ભજીયા, ગાંઠિયા, ફાફડા અને ગુલાબજામુન, આ બધી સ્નેક્સ જે લાર્યો હોય છે ને, એના પર રિસર્ચ કરવું જોઈએ યાર. અને પાપડ, અરે પાપડ જેવો તો કોઈ ધંધો જ નથી, એના પર તો રિસર્ચ કરવું જ જોઈએ. અને પેલી શું હોય છે ગુજરાતની, આ બાંધણી સાડીઓ, આહા, મને તો બહુ જ ગમે છે યાર. એના પર તો હું રિસર્ચ કરીને જઈશ. તું જોઈ લેજે એક દિવસ, તમે લોકો જોઈ લેજો. વાહ વાહ શ્રેયા, વાહ, તને આવા જોરદાર આઈડિયાઝ કેવી રીતે આવે છે? બસ બસ, હસી લો, બંને જણા હસી લો. પણ જ્યારે હું મિસિસ અંબાણી બનીશ ને, ત્યારે તમને લોકોને મારી આઈડિયાઝની કદર થશે, સમજ્યો? ઓ હેલો, પણ મિસિસ અંબાણી બનવા માટે બિઝનેસ આઈડિયાની નહીં, કિસ્મતની જરૂરત છે. કિસ્મત તો મારું સારું જ છે. અચ્છા છોડો આ બધું, એ કહો મને તેજસ્વી ક્યાં છે? કેમ, તને એની બહુ ચિંતા થાય છે? હા. અરે ના, એવું કંઈ નથી, પ્રોજેક્ટ માટે વાત કરવી હતી. પ્રોજેક્ટ? પ્રોજેક્ટ? અરે ના, પ્રોજેક્ટમાં આપણે ચારે એક જ ગ્રુપમાં છીએ ને, તો એના માટે પણ વાત કરવી પડશે ને. અરે આ તો છે ને, આજે સુધી ફાલતુ બકબક કરતો હતો, કામની વાત તો આને હવે કરી. સમજાયું તને? અરે પણ તીજું છે ક્યાં?
અને ઘરે ફઈ આવ્યા છે ને એટલે એને મળવા ઘરે જતી રહી છે. ઓહ અચ્છા, શ્રેયા તું એક કામ કરજે, તેજુને ફોન કરજે અને એને કહેજે કે કોલેજ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે અને એના માટે આપણે બધાને સાથે જ રહેવું પડશે, સમજી? ઓકે, પ્રોજેક્ટ માટે તો કાઈ પણ કરીશ. બહુ મહેરબાની બેન. ચલ તો આપણે જઈશું, જઈએ, ચલો ઉભો થા, ચલ ચલ થા ઉભો. જોઈ ફરી આ ઝલક તારી મારી ચાહત ના રંગો જલ્યા. કઝન છે ને કાજલ, એના લગ્ન છે, તમને બધાને ઇન્વાઇટ કર્યા છે. એને પણ જોઈશું આપણે. જીએસ મેડમ, જીએસ મેડમ, જીએસ મેડમ. હા શું વાત છે, તમે પણ શું જીએસ જીએસ કરો છો? હા હા તેજસ્વી, બોલ શું વાત હતી? નેક્સ્ટ વીક મારા મામાની દીકરીના લગ્ન છે, એ માટે તમને ઇન્વિટેશન આપું છું, બટ ઓલ ઓફ યુ હેવ ટુ કમ. ઓકે ઓકે ઓકે. જયા લગન છે, ખાવાનું મળશે, ખાવાનું. અરે યાર જલ્દી ચલો, કેન્ટીન માં મને ભૂખ લાગી છે, ચલો ને. ચાલ
સ્વામિનારાયણ 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 જય શ્રી કૃષ્ણ મહેશભાઈ જય શ્રી કૃષ્ણ મને વિલાલ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બસ મજામાં શું વાત છે આજે બહુ વહેલા આવી ગયા તમે વહેલા આવી ગયા Don't tell me, I'm always on time. અચ્છા શું છે બનેવલાલ નવા જૂની હવે નવું કો કે જૂનું મારા માટે તો એક જ છે ને તમે તો સારી રીતે જાણો છો મારી ચકુડીને કોઈ એનઆરઆઈ મુરેતિયા સાથે પરણાવી છે બસ અરે બનેવલાલ તમે બિલકુલ ચિંતા નહીં કરો સમય પ્રમાણે બધું થઈ રહેશે તમારી ચકુડી ને મારી કાજલ બંનેને સાથે જ પરણાવીશું હા ઓહો જો ખરેખર એવું થાય ને તો તમારા મોઢામાં ઘી સાકર હું તો એમ જ ઈચ્છું એ મહેશભાઈ આ પેલા રાજેશભાઈ છે ને કેનેડા વાળા હા હા તો મને લાગે છે કે આપણે એને પૂછી જોઈએ કોઈ મુરતિયા વિશે અરે બધે પેલા શું કરો છો અરે જાહેર જગ્યા છે જીમ હા અહીંયા બધી વાત થોડી થાય અરે શું કામ ન થાય પૂછવામાં વાંધો શું છે અરે હું બોલાવું છું એને રાજેશભાઈ અહીંયા આવો અરે બધે પેલા ઓહો ગુડ મોર્નિંગ કેમ છો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ રાજેશભાઈ શું વાત છે આજકાલ દેખાતા નથી તમે કઈ અરે શું કહું એકલા હાથે કામ કરવું કેટલું અઘરું છે આપ તો જાણતા જ હશો મને ક્યાંથી ખબર હોય પણ મને ખબર છે એમની વાત સાચી છે ભાઈ બહુ સાચી વાત છે આપ જણાવો શું હાલચાલ છે હાલચાલમાં તો હવે તમને વાંધો નહીં તો મારે એક વાત પૂછવી છે હા પૂછો તમે કઈ મને એમ કહેતા હતા કે અમેરિકામાં તમારા ભાઈનો કોઈ દીકરો છે જેને માટે તમે કન્યા શોધો છો તો એનું કઈ પાકું થઈ ગયું ગોઠવાઈ ગયું કે હજી શોધો જ છો અરે હા અમેરિકાની જે એક છોકરી સાથે તેણે લગ્ન કરી લીધા છોકરી અને એ બંને એક જ કંપનીમાં છે પણ તમારે કેમ પૂછવું પડ્યું એક્ચ્યુઅલી શું વાત છે રાજેશભાઈ કે આ મારે બનેવલાલ છે ને એની એક દીકરી છે છે ને આમ ડિગ્રીની કોશિશ કરી રહી છે માસ્ટર્સ ડિગ્રી કરી રહી છે તો એને માટે છોકરો ગોતતા અરે વાહ રિયલી નાઇસ મને ખ્યાલ જ નહીં તમને ક્યાંથી ખ્યાલ હોય યુ આર નોટ અવર રિલેટિવ ના પણ હા યુએસમાં જ મારા બનેવીનો દીકરો છે એ ત્યાં એફઆરઆઈ ચલાવે છે એફઆઈઆર હશે ના ફૂડ રિટેલ ઇન્ડસ્ટ્રી અચ્છા એફઆરઆઈ ઓકે ઓકે અને આવતા મહિને તેઓ ઇન્ડિયા આવી રહ્યા છે વાત કરો છો અચ્છા તો હું શું કહું છું તમે મારી વાત સાંભળો તમે બહુ સરસ વાત કરી ચાલો બને વિલા ચાલો એક મિનિટ મહેશભાઈ હું શું કહું છું તમે આવતીકાલે પાછા અહીંયા આવશો ને હા હું તો રોજે આવું છું હા અમે લોકો આવતીકાલે નથી આવવાના ચાલો બને વિલા ચાલો અરે મારી વાત સાંભળો હું શું કહું છું અરે ભાઈ વાત ચાલો તેજુ કાજલની શું ખબર છે મજામાં એ પેલી કાજલ શું કરે છે યાર એના લગ્નને એક મહિનો થઈ ગયો અને મને પણ લગ્નમાં બહુ મજા આવી હા બરાબર છે લગ્નમાં મજા આવી હશે ને જમવાની ના 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 કા તો એને કોઈ મળી ગયો હશે એ આ તો છે ને કોદા સીધી વાત કરશે જ નહીં અને કાજલે સારો પતિ મળ્યો એની વાત કરું છું અને તું શું આખો દિવસ ખાવાની વાત કરે છે મેં કોઈ દિવસ વાત કરી અત્યાર સુધી ખાવાની ઓ તો વાત એમ છે મને લાગ્યું કે વાત કઈ જુદી જ છે તમે બંને ઝઘડો છો પણ મને ખબર છે એકબીજાને ખૂબ જ પસંદ કરો છો અરે ના 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 ભાઈ આ છે ને આ તો હાઈ લેવલની ભૂખડ છે આખો દિવસ ખા ખા કરે છે મને ના ચાલે ભાઈ એ તને છે ને એક વાત કહી દો સીધી સીધી અને છે ને અત્યારે મારા પાસે એવો કોઈ જ ટાઈમ નથી અને આ કડવું માણસને હું શું કરવા લાયક કરું હેલો આ શહેરને થયું શું છે ક્યાંક રાખ છે તો ક્યાંક ધુમાડો ધુમાડો કેમ કોઈ કંઈ બોલતું નથી ચૂપચાપ ધુમાડાને કેમ કોઈ સહન કરે છે હવે સહન શક્તિની હદ પૂરી થઈ ઓલવાઈ સિગરેટ પીડી દેખાય સળગતી દુનિયા જાહેર જગ્યા પર સિગરેટ પીવી મનાઈ છે ઉલ્લંઘન કરવાથી દંડ થશે ધૂમ્રપાન ન કરો ન કરવા દો ધૂમ્રપાન પડશે મોંઘું ભાભી આ શું થઈ ગયું અચાનક જો ની રેખા બેન આટલી ધૂમધામથી દીકરીને પરણાવી લાખો રૂપિયા આપ્યા દહેજમાં આટલી મોંઘી કાર આપી એના રાય છોકરા જોડે પરણાવી એ વિચાર કરીને કે દીકરી સુખી થશે
હજી માંડ મહિનો જ થયો છે અને ખબર પડી કે છોકરો ઓલરેડી પરણેલો છે. ઓસ્ટ્રેલિયાના કોર્ટમાં એનો કેસ ચાલે છે. આ જાણ્યા પછી એને સહન ન થયું અને એને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આટલા મોટા ફ્રોડ? મને મિલા, એ છોકરાને હું નહીં છોડું, કહું છું. શાંતિ રાખ ભાઈ, તમે ચિંતા નહીં કરો. આપણી દીકરી ગમે તેમ કરીને સારી થઈને ઘરે પાછી આવી જાય બસ. અરે, એ લોકોના કર્યાની સજા તો ભગવાન એ લોકોને આપશે. તમે ચિંતા ના કરો મામી, એવરીથિંગ વિલ બી ઓકે. અંકલ, અમે બધા તો એ જ ઈચ્છીએ છીએ કે કાજલ જલ્દીથી સારી થઈને ઘરે આવી જાય બસ. સાચી વાત છે, મારી દીકરી બચી ગઈ એ જ આપણા માટે બહુ મોટી વાત છે. આઈ એમ સોરી પપ્પા. મમ્મા, આઈ એમ સોરી. તેજુ બેટા, એક કામ કર, તું જા જલ્દી આપણા ઘરે જા, હા, અને બધી તૈયારી કર. કાજલને આપણે આપણા ઘરે જ લઈ આવીશું. ઓકે, જા. ઓકે પપ્પા, જા. બાય કાજલ, ટેક કેર. બાય કાજલ, ગેટ વેલ સૂન. જો શું હાલત કરી નાખી છે. ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો, અમે છીએ ને, બચી ગઈ છે ને બસ. હા, નહીં, આ કાજલ સાથે જે પણ કંઈક થયું એ ખરેખર બહુ ખોટું થયું છે. એટલે આપણે આપણી તેજુ માટે જે પણ કોઈ એનઆરઆઈ વર શોધીશું ને, એને બરાબર જોઈ પારખીને પછી જ એના લગ્ન નક્કી કરીશું. સાચી વાત છે તમારી, કાજલ સાથે જે થયું એવું મારી છોકરી સાથે ક્યાંક ન થાય, અને તો બહુ ડર લાગે છે. અરે રેખા, જેમ આપણા હાથની 10-10 આંગળીઓ એક સરખી નથી હોતી, એવી રીતે બધા જ એનઆરઆઈ છોકરાઓ એક સરખા નથી હોતા, બધા જ ખરાબ નથી હોતા. તમારી આજે છે ને, મારી છકડીને ક્યાંક ભારે ના પડી જાય. જો, તું જરાય ચિંતા નહીં કર, હું અને મહેશભાઈ મળીને 10 વાર બધું જોઈશું, માહિતી કાઢીશું અને પછી જ બધું નક્કી કરીશું બસ. સારું થયું કે કાજલ સાજી થઈ ગઈ અને બધું ભૂલવા લાગી. આપણે ટૂર જઈ આવ્યા એનાથી સારું ફીલ થયું. સાચું કહું પણ ભૂલ અમારા પેરેન્ટ્સની જ છે. બસ દીકરી માટે એનઆરઆઈ છોકરો જ જોઈએ, જાણે કે આપણે ત્યાં છોકરાઓ સારા જ ન હોય. કેમ, તારી નજરમાં લગ્ન માટે કોઈ સારો છોકરો છે? છે, પણ કેમ? કઈ નહીં, બસ આમ જ પૂછ્યું. આદિ, હવે આપણી કોલેજમાં સ્ટડીઝ પૂરી થવાની તૈયારી છે. મને કહો, આગળ શું પ્લાન છે? કઈ નહીં, કોલેજની બહાર ચના વેચીશ. શું શું મજાક કરો છો આદિ? એટલે હજી તમે તમારા કરિયર વિશે કંઈ વિચાર્યું જ નથી? વિચાર્યું છે, પણ કંઈક તો અલગ કરવું છે. પણ મને કહો તો, શું અલગ કરવું છે? કઈશ, તમને બધું કહીશ. એક વાત કહું, તમે મને તું કહેશો ને તો સારું લાગશે. આ તમે કહો છો ને તો મને લાગે છે કે હું બહુ મોટી થઈ ગઈ છું. પણ તમે, આઈ મીન સોરી, તું પણ સાચે જ તું બહુ મોટી થઈ ગઈ હવે. એટલે વોટ યુ મીન? એટલે આઈ મીન કે જો, હવે કોલેજ પૂરી થશે, પછી તારા મોમ ડેડ તારા લગ્નની વાત કરશે અને આજ કહેશે ને, દીકરી જો હવે તું મોટી થઈ ગઈ છે. ઓ, લાઈક ધેટ? હા, ઓ તો ઠીક છે. પણ સાંભળ ને, એક વાત પૂછું. ઓકે, યુ કેન આસ્ક મી. હું વિચાર કરતો તો કે આપણા બંનેની જોડી કેવી રહેશે.
રેખા, અરે આજનું ન્યૂઝપેપર ક્યાં છે? આ તમારો ન્યૂઝપેપર. થેન્ક યુ. આલો ચા. ઓહો, શું વાત છે! સમાજમાં આવા પણ એનઆરઆઈ હોય છે જે સુગંધ ફેલાવવાનું શુભ કાર્ય કરે છે. શું થયું? અરે રેખા, જો આમાં આમાં કેટલા સરસ ન્યૂઝ છે. એક એનઆરઆઈ કેનેડાથી હમણાં જ ઇન્ડિયા આવ્યા છે. એમનો બધો બિઝનેસ કેનેડામાં જ છે. એના દીકરા અને પુત્રવધુ અને દીકરાની દીકરી સાથે રહેતા હતા. એના એકના એક દીકરાનું એક કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું. એટલે એની પુત્રવધુ અને એના દીકરાની દીકરીને જોઈ જોઈને બિચારાનું મન મૂંઝાતું હતું, તો ઇન્ડિયા આવ્યા છે. શું કામ ખબર છે? એની પુત્રવધુને એણે સગી દીકરીની જેમ રાખી હતી. દીકરી જ માને છે અને એટલે એ પુત્રવધુના ફરીથી લગ્ન કરાવ્યા, પોતાના હાથે કન્યાદાન કર્યું. અને તું બિલીવ નહીં કરે, એમણે પોતાની મિલકતનો અડધો ભાગ પણ એ પુત્રવધુના નામે કરી નાખ્યો છે. યાર કમાલ છે! અરે વાહ, હે ભગવાન, જો આવા માણસો આ દુનિયામાં હોય તો આ દુનિયા સ્વર્ગ બની જાય. એટલે હું ખોટું નથી કહેતો કે એનઆરઆઈ પણ સારા હોય છે. હા બાબા, હા, તમારી વાત સાચી. બસ એ શાબાશ. અરે સંભાળ, શું કરું છું, તો કેવું તો જોઈએ ને યાર મને. હા દિનેશભાઈ, હું શું કહું છું, ઇન ધેટ કેસ તમે જ મને એ નરેશભાઈ ને નરેશભાઈનો નંબર મોકલાવી આપો ને. ના તો હું એમની સાથે રૂબરૂ વાત કરી લઉં, તો મારો પણ ટાઈમ બચે ને. હાજી, પ્લીઝ પ્લીઝ. હા નહીં, હમણાં જ મોકલાવી દો ને, હું હમણાં જ વાત કરી લઉં છું. ઓકે, થેન્ક યુ વેરી મચ. અરે કહું છું, સાંભળો ને. હા, હું હમણાં જ સુરભીબેનને મળી આવી. એમણે મને કીધું કે એમના ભાઈનો દીકરો વડોદરામાં મોટો ડોક્ટર છે. એ તમે કહેતા હો તો હું આપણી છકડી માટે વાત. અરે ના ના ના, જો આવી ઉતાવળ કરવાની જરૂર નથી. વડોદરામાં ક્યાં? આજે સવારના મને દિનેશભાઈ મળ્યા હતા. રોજ મારી સાથે સવારના જોગિંગમાં હોય છે. હવે વાતમાંથી વાત નીકળી ત્યારે મને ખબર પડી. દિનેશભાઈએ જ મને કહ્યું કે એમના કોઈ મિત્ર છે, નરેશ પટેલ કરીને, આપણા પટેલ સમાજના જ છે, લંડનમાં રહે છે, બહુ મોટા બિઝનેસમેન છે અને એમનો એકનો એક દીકરો છે અને એ એમના દીકરા માટે કન્યા શોધી રહ્યા છે. એટલે મેં દિનેશભાઈને, આજો દિનેશભાઈ એમનો નંબર પણ મોકલ્યો, તો આઈ થિંક હું એમની સાથે રૂબરૂ વાત કરી લઉં તો વધારે સારું. હા હા, એ તમે વાત કરો ત્યાં સુધી હું જમવાની તૈયારી કરું. હા હા, ઓકે. હા હાજી, હલો, નરેશભાઈ પટેલ. હાજી જી, નમસ્તે, મારું નામ સુનિલ પટેલ બોલું છું. હા નહીં, ઇન્ડિયાથી બોલું છું સાહેબ. હાજી, તમારા મિત્ર ખરા ને પેલા દિનેશભાઈ, એમણે તમારો નંબર મને આપ્યો છે. સાહેબ, વાત એમ છે કે મને દિનેશભાઈ કહ્યું કે તમારો દીકરો છે ને. હાજી, હા. ના ના સાહેબ, એ હજુ એટલે ભણવાનું ચાલુ છે, એટલે MBA કરે છે અત્યારે તો. જી જી. કાજલ સાથે આટલું બધું થયું અને છતાં પણ તમે મારા લગ્ન એનઆરઆઈ સાથે જ કરવા માંગો છો? બેટા, મને એક વાત નથી સમજાતી, તને એનઆરઆઈ પ્રત્યે આટલો? ઓલરાઈટ, ચાલ મને એક વાતનો જવાબ આપ. આપણા ડોક્ટર પટેલ, એને તું ઓળખે જ છે? એ પણ એનઆરઆઈ જ છે ને, છતાં પણ કેટલા સારા માણસ છે. અરે એમનો આખો પરિવાર કેટલો સારો છે. એમણે સ્કૂલ બંધાવી છે, કોલેજ બંધાવી છે, અરે હોસ્પિટલ પણ બંધાવી છે. અને એમની સાથે હું અને બીજા કેટલા બધા એનઆરઆઈ મળીને સમાજ સેવાનું કામ કરીએ છીએ. ઓકે, હશે,
પણ એમાં મારા મનનું શું? બેટા, મારા કહેવાનો અર્થ એટલો જ છે કે અમે તારા માટે જે પણ કંઈ કરીશું એ સારું જ કરીશું ને. પણ બેટા, આ બધી ચર્ચા આપણે, આ બધી વાતો આપણે જમ્યા પછી કરીએ પ્લીઝ, ભૂખ લાગી છે. વેરી ગુડ આઈડિયા. ચલો 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 ભાઈ, મને પણ બહુ ભૂખ લાગી છે ક્યારની. વાહ ભાઈ વાહ, ખાવાનું ઠંડુ પડે એ પહેલા પેટમાં જવું જોઈએ. હેલો. ગુડ મોર્નિંગ ડિયર. ગુડ મોર્નિંગ આદિ. કેમ આજે સવાર સવારમાં મારી યાદ આવી? કેમ સવાર સવારમાં તારી યાદ ના આવી શકે? સાંભળને, હું આજે નીકળી રહ્યો છું, જલ્દી જઈને પાછો આવી જઈશ. ઓકે, પણ જલ્દી આવજે. હા ઓકે, શ્યોર. અને તું પણ તારું ધ્યાન રાખજે. ટેક કેર. યુ ટુ. સાંભળને, આઈ લવ યુ. લવ યુ ટુ. બાય બાય. અરે એવું આવે, બધું નક્કી થઈ જાય ને પછી આપણે એમ થાય કે હા ચલો છૂટ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. અરે વાહ, આજે મારી ચક્કુ બહુ ખુશ છે ને કાઈ. હા મમ્મી, પણ તું કેમ આટલી બધી ખુશ છે? જેની દીકરીને કોઈ જોવા આવવાનું હોય એમાં ખુશ કેમ ના થાય? શું કહ્યું? મને જોવા માટે? ક્યારે? બેટા, આજે તને જોવા માટે એક છોકરો આવવાનો છે. યસ, અને તને ખબર છે બેટા, એ છોકરો લંડનનો છે. ઓ માય ગોડ, પાછો એનઆરઆઈ નો ભૂત ધૂણ્યું. બેટા કેમ આમ કરે છે તું? હા, બધા છોકરાઓ એક સરખા નથી હોતા. જો હું શું કહું છું, આ છોકરાને જોઈ તો લે એકવાર, બની શકે કે છોકરો જોયા પછી તને કદાચ ગમી પણ જાય. હા ચલ, હવે તું અહીંયા બેસી નહીં રહે, અંદર જઈને જલ્દીથી તૈયાર થઈ જાય, એ લોકો આવતા જશે હમણાં. અરે પપ્પા, તમે સમજતા કેમ નથી? હું કોઈ એનઆરઆઈ સાથે લગ્ન નહીં કરું. નહીં કરું એટલે નહીં કરું. અરે પણ જો બેટા, નહીં કરું કીધું ને. પણ ના, હું નથી સાંભળતો. અરે પણ એને છોકરો જોવા દે, એને આ છોકરો ગમશે એની મને ખાતરી છે. તું જોઈ લેજે. વેલકમ વેલકમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે, મીટ માય વાઇફ નેન્સી. ઓફ કોર્સ. નમસ્તે. એન્ડ માય હેન્ડસમ સન. હેલો. સેન્ડી. વેલકમ. શી ઇઝ રેખા, માય વાઇફ. નમસ્તે. નમસ્તે. તમે કામ કરો, આ લોકોને લઈને હોલમાં બેસો, હું તેજને લઈને આવું. યસ યસ, આવો ને પ્લીઝ. આવો ને, આવો પ્લીઝ. આવો, આ બાજુ. અમારી દીકરી તેજસ્વી. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. વેરી પ્રીટી. વેરી બ્યુટીફુલ. સુનિલ ભાઈ જી, તમારું ઘર તો બહુ સરસ છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. અચ્છા, બાય ધ વે, સેન્ડી મારો એકનો એક સન છે. હા, આઈ નો, એને મને ખબર છે. અને લંડનની એક મોટી કંપનીમાં જોબ પણ કરે છે. રીલી? ધેટ્સ ગુડ. તેજસ્વી પણ હમણાં જ માસ્ટર ડિગ્રી કરી રહી છે. હા યસ, ગુડ ગુડ. તેજુ બેટા, સેન્ડીને લઈ જા, આપણું ઘર બતાવો. તમે બંને જણા વાતો કરો, એકબીજાને જાણી લો. હા બેટા, હા જા. સેન્ડી પ્લીઝ ગો વિથ હર. ચાલો પ્લીઝ.
Hi, I'm Sandy Patel. Hi, I'm Tejaswini Patel. You're so gorgeous. Thanks. મારા પેરેન્ટ્સે કીધું કે તમે સ્ટડી કરો છો? Yes. I'm doing my masters. Oh, great. And what about your hobbies? Nothing. લાગે છે તમે ખૂબ સ્ટુડિયસ અને ઇન્ટ્રોવર્ટ છો. No, not really. Oh. You have BF? Yes. Many best friends. Oh. આજકાલ તો આ બધું ચાલે છે. સી, મારે લંડન જલ્દી લગ્ન કરીને પાછા જવું છે, એન્ડ જેટલું બને એટલું તમે વધારે જલ્દી આન્સર આપશો તો મને ગમશે. એન્ડ યુ સી, મને લંડનમાં ઘણું કામ છે, સો આઈ હોપ દેટ કે તમે યોગ્ય ડિસિઝન લેશો. સો વુડ યુ લાઈક ટુ હેવ ડિનર વિથ મી? એક્સક્યુઝ મી, વુડ યુ લાઈક ટુ હેવ ડિનર વિથ મી? નો, આઈ મીન No thanks. Maybe next time. Okay. Okay? Okay. Toh jaiye? No problem. Are lo nahi tumhe to kahi leta nahi. Thank you. Bas. Main le li tu. Bahut thank you. Lo, aavi gaya aalo ko. Aavi gaya. Bes dikh raha. Are beta. Chhokri tane pasand che? Yes, Dad. Very good. तो सुनील भाई जी, मारा सैंडी ने तुम्हारी दिक्री पसंद. Very good. तो हवे आगरनी बात नकी करी लिए. Yes, yes, please. बोलो, बोलो. आम तो ये उच्छे कि दहेज मां मानता नथी. पण गोर्धन भाई ये तेमनी दिक्री माटे 100 तोला सोनू अने 50 लाख रोकड़ा आपवानु कीधु छे. અરે એનઆરઆઈ જમાઈ મળે છે ને, એટલા માટે. અને તમારી સમૃદ્ધિ તો ગોર્ધનભાઈ કરતા અનેક ગણી છે, એટલે તમારી દીકરીને તમારે જે આપવું હોય ને તે આપી શકો છો. અમને જરાય વાંધો નથી, અમારે તો કઈ જોઈતું જ નથી. જુઓ, તમે એ બાબત જરા પણ ચિંતા નહીં કરો. અરે ભાઈ, મારી પણ એકની એક દીકરી તો છે, હા, અને ભગવાનની કૃપા છે કે મારે કોઈ વાત નહીં, ખોટ જ નથી, એટલે વ્યવહારે જે પણ થશે બધું આપવા તૈયાર છીએ અમે લોકો. પણ તમે તમારી દીકરીને જેટલું વધારે આપશો એટલી વધારે સુખી રહેશે, હે ને? હા, કેમ નહીં, કેમ. ઇટ્સ વેરી કાઇન્ડ. હવે તમે જલ્દી જાણ કરો એટલે ઘડિયા લગ્ન લઈ લઈએ, હે? હા હા, ચોક્કસ. પણ મહેશભાઈ સાથે વાત કરવાની છે. ઓ યસ યસ યસ, આઈ એમ સોરી. આ રેખાના ભાઈ છે મારા, સાળા મહેશભાઈ, એમને પણ અહીંયા બોલાવ્યા હતા પણ સમાવ અહીંયા આવ્યા નથી, તો મારે એમની સાથે પહેલા વાત કરવી પડશે. બીજા કુટુંબીજનો સાથે વાત કરીને પછી તરત જ તમને જણાવશું. ઠીક છે. તો આપણી જે બધી વાત નક્કી થઈ છે એની તમે તૈયારી કરો. વી આર રેડી. ઓકે, વી આર રેડી. તો અમે નીકળીએ. અરે બેટા, અમે તારા મા બાપ છે, એ લોકો માગે કે ન માગે, અમારે તને આપવું તો પડે કે નહીં? હા પપ્પા, પણ આ માણસો મને સારા નથી લાગ્યા. હા બેટા, મને પણ એ લોકો બિલકુલ સારા નથી લાગ્યા. અરે આપણે તો આપણી દીકરીને બધું આપવાના છે બરાબર, પણ અમને કઈ નથી જોઈતું, જે જોઈએ તમારી દીકરીને આપજો, એમ કહીને એ લોકો એમનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો ને. ખરી છે તું, પણ કમાલ કરે છે. ચલો ધારી લો કે ભાઈ આપણે આપણી દીકરીને આ છોકરા સાથે નહીં ને બીજા કોઈ છોકરા સાથે પરણાવી, તો પણ વ્યવહારે જે થતું હોય આપણે આપવું તો પડે જ ને. અરે હું તો કહું છું કે આના જેવો બીજો સારો છોકરો આને ક્યાં મળવાનો. ના પપ્પા, હું મારી પસંદગીના છોકરા સાથે જ લગ્ન કરીશ. અરે હા બેટા, બરાબર છે. રેખા, મને લાગે છે કે મહેશભાઈ ભલે અહીંયા પહોંચી ન શક્યા પણ આપણે એમની સાથે વાત તો કરવી જોઈએ. અરે પણ હું તમને કહું છું કે જો ચક્કુની મરજી જ ના હોય તો પછી ખોટી ઉતાવળ કરીને શું ફાયદો છે? અરે ઉતાવળનો સવાલ નથી, પણ આપણી ફરજ છે એમની સાથે જ્યારે આટલી વાત થઈ હોય તો આપણે એમને બધું કહેવું તો જોઈએ ને. તમારે જે ઠીક લાગે ને એ તમે કરો.
હું એમને ફોન કરું છું. હલો મહેશભાઈ, જય શ્રી કૃષ્ણ. તમારી સાથે વાત કરવી છે એટલે હા પ્લીઝ આવો ને તો આપણે મળીને થોડી વાત કરી લઈએ. હા હા, તો અમે રાહ જોઈએ છીએ. ઓકે ઓકે, જય શ્રી કૃષ્ણ. આવો આવો. આવે જ છે. અરે આવો આવો મહેશભાઈ. મહેશભાઈ જુઓ, એ લોકો આવી ગયા. છોકરાને અમે જોયો. છોકરો લંડનમાં જ રહે છે અને આમ તો વેલ સેટલ છે, અને ભાઈ દેખાવમાં મને તો ગમ્યો, પણ એનો સમાવ આપણી ચકુડીને પસંદ નથી. આ તો ચકુડીને પસંદ ના હોય તો ફોર્સ કામ કરો છો એને? ના ના, અમે હજુ એવો કોઈ ફોર્સ કર્યો જ નથી. યા તો મને એમ કે તમે અહીંયા આવો, તમારી સાથે વાત કરીને. અને હા, આ છોકરાનો ફોટો છે મારી પાસે, એના મા બાપ પણ છે સાથે. આ તો નરેશભાઈ. હા, એટલે આ તો ઓળખીતા જ નીકળ્યા. અરે ગામ આખું આ લોકોને ઓળખે છે. આ નરેશભાઈ અને એનો દીકરો સંદીપ, જે પોતાની જાતને પ્રેમથી લાડમાં સેન્ડી કહીને બોલાવડાવે છે. અરે બંને છે ને ગામ આખાને છેતરે છે. તમારા જેવા ભોળા માણસને, જે લોકો પોતાની દીકરી કોઈ એનઆરઆઈને પરણાવવા માંગતા હોય ને, તો બંને બાપ દીકરો મળીને એ ભોળા મા બાપને છેતરે છે. શું વાત કરો છો? અરે હા, મારી સાડી. હે? મારી સાડીની દીકરી, એની સાથે આ સંદીપની વાત ચાલતી હતી. બંને પસંદ પણ કરી લીધા. પછી અચાનક નરેશભાઈ કે જો ભાઈ, અમને તો કઈ જોઈતું નથી, તમારે જે પણ કઈ દેવું હોય ને એ તમારી દીકરીને આપજો. એમ કરીને બેન લાખો રૂપિયાનું દહેજ માંગ્યું. શું વાત કરો છો? હા, તમને પણ આવું જ કઈ કીધું હશે ને? હા, આવું જ કઈ બોલ્યા હતા. એ ભગવાન, તારી ખૂબ ખૂબ મહેરબાની કે મારા બનેવી લાલ અને મારી બેનને એ લોકોને બચાવી લીધા. હે ભગવાન, સારું થયું ને. હું નહોતી કહેતી કે ઉતાવળ ના કરો ના કરો. મોટા નીકળ્યા હતા એનઆરઆઈ સાથે પરણાવવા મારી દીકરીને. જો ભાઈ ઠીક છે, જે થયું સારું થયું ને. એક રીતે એ સારું થયું કે આપણી ચકુડીએ એને રિજેક્ટ કર્યો, ના પસંદ કર્યો. હા એ વાત સાચી. પણ ચકુડી, ચકુડીએ એક કહેવત ખોટી પાડી. કઈ? આ બધા કહેતા હોય છે ને કે બૈરાઓની બુદ્ધિ પગની પાનીએ. હા, મારી ચકુડીએ એ સાબિત કરીને દેખાડ્યું કે બૈરાની બુદ્ધિ પગની પાની નહીં પણ ઠેકાણે હોય છે. જેમ કે એની ઠેકાણે છે અને એને આ નિર્ણય લીધો. દીકરી કોની? મારી બેનની. બેન બહુ ભૂખ લાગી છે. ખાકરો છે, ચાલશે કઈ ચા બિસ્કીટ ને? અરે હા ભાઈ, આ જમીને જજો. જા બેન લઈ આવ. ચિંગારી લાગી જા તારી એક નજર, મીઠી યાદોની ખુશબુ મહેકી ફરીથી આજે લાગી જા તારી એક નજર. યાદોના એ ખંડરમાં ઉઠી ફરી ચિંગારી લાગી જા તારી એક નજર, મીઠી યાદોની ખુશબુ મહેકી ફરીથી આજે લાગી જા તારી એક નજર. શમણા જેવી સવારે ઉઠી દિલ્લા દરિયામાં એક લહેર, ખુશીઓની એ પળોમાં પહેલા એ પ્રેમની કરી પહેલ. વાતોમાં તરસતી વારે
જીતી સાંજ તારા થકી દુનિયા મારી હતી તું મારા જીવનનો સાર રોડાયા એ દીવા સ્વપ્નો કુદરતનો મહેકી ફરીથી આજે લાગી જા તારી એક નજર શમળા જેવી સવારી ઉઠી બ્લુઆ દરિયામાં એક લહેર ખુશીઓની એ પળોમાં પહેલાએ પ્રેમની કરી પહેલાએ પ્રેમની કરી પહેલાએ પ્રેમની કરી પહેલ અરે તેજુડી આ સંજે કોદા ટાઈમ પર આવતો જ નથી યાર આલે આવી ગયો છું આલો તમારા પેપર્સ થેન્ક્સ તેજુ તારા બર્થડે ના શું પ્લાન્સ છે એલે બર્થડે અરે આ તો હું ભૂલી જ ગઈ યાર અરે ડફર આમાં પૂછવાનું ના હોય આ તો સેલિબ્રેટ કરવાનું હોય નહીં યાર મારું મન બિલકુલ નથી ઓએ મૂડની એક બે ને હાલા ત્રણ હું તને કહું છું ને સેલિબ્રેટ તો તારે કરવું જ પડશે અને તને ખબર છે અમારે ત્યાં તો લોકો છે ને આમ એક અઠવાડિયા સુધી બર્થડે સેલિબ્રેટ કરે અને મેં તો મારો બર્થડે એક મહિના સુધી સેલિબ્રેટ કર્યો તો અને હવે હું તો વિચાર કરું છું અરે બસ કર કેટલું બોલીશ આપણે અહીંયા તારો બર્થડે સેલિબ્રેટ કરવા નથી આવ્યા ને આપણે તો તેજુની બર્થડે ની વાત કરવા માટે આવ્યા છે તેજુ મને એક વાત કે તું આટલી અપસેટ કેમ છે કમ ઓન ચીયર અપ શું થયું વોટ હેપન્ડ નહીં સંજય મારો મન નથી લાગતો અને આદિ નથી એનો કોઈ કોન્ટેક્ટ નથી તો હું બર્થડે કઈ રીતે મનાવું તેજુ તું આદિનું ટેન્શન કેમ લે છે જો લાઈફમાં પ્લસ માઇનસ થયા કરે છે અને બની શકે છે કે આદિ ક્યાંક ફસાયો હોય અને એ જલ્દી જ પાછો આવવાનો હોય સાચે જ હા તો ઘણું સારું થશે અલે આમાં શું મોટી વાત છે અરે આ કેક ઢોકળા બની શકે છે તો આ કેમ ન થઈ શકે મને છે ને ખબર જ હતી તમે બને ડફોડને કાંઈ જ નહીં સમજાય જો તમને છે ને ટેકનિકલી સમજાવું ને આ છે જો ગરમ ગરમ છે ને આ ઢોકળા છે હા એના પર છે ને બહુ બધી ક્રીમ પડે છે અને કેક બની ગયો સિમ્પલ અને તો મને તો બહુ જ ભાવે છે યાર 2-in-1 ડબલ ધમાકા મને તો બહુ જ ભાવે છે યાર અરે અરે બંધ થા મારી માં તારો ફૂડ ચેનલ સાંભળી સાંભળીને મને મને ભૂખ લાગી ગઈ છે મને ઘરે જવું છે યાર હવે હવે તું એક મિનિટ કઈ પણ નહીં બોલે ચૂપ તેજુ જો મારી વાત સાંભળ આપણે તારો બર્થડે સેલિબ્રેટ કરીશું વી વિલ સેલિબ્રેટ ઓકે અને મને એવું લાગે છે કે આદિ આવશે સો લેટ્સ સેલિબ્રેટ લેટ્સ પાર્ટી
Come on, cheer up, yaar. Have to aap paadi dete jo. Come on. Okay, I hope he will come. Let's celebrate. Yes, that's the spirit. To pachi kale college mein mali, okay? Sure. Bye. Hey, tijudi. Aa jalebi pehla seedhi hati. પણ જવા દે જો હવે કોલેજ પૂરી થવા આવશે અને મારે લંડન જવાનું છે એટલે તું જલ્દી લગ્ન કરી લે જેથી હું તારા લગ્નમાં હાજર રહી શકું નહીતર તારે મારા વિનાશ લગ્ન કરવા પડશે ઓ તું પણ છે ને ચલ અવાજ તો આ બાજુથી જ આવે છે એ જ તાંત્રિક લાગે છે લોકો કહે છે કે બધાના કામ પળવારમાં કરી આપે છે તાંત્રિકને પણ બીજી કોઈ જગ્યા નહીં મળી કેવી જગ્યાએ ડેરો નાખીને બેઠા છે માફ કરજો બાબા બેસો ડરી ગયો તો બેસો બેસો હું અહીંયા બેસું હા બેસો હા અહીંયા બેસું બેસ જાઓ નમસ્તે બાબા નમસ્કાર જુઓ મારી એકની એક દીકરી છે મારે એને એનઆરઆઈ સાથે જ પરણાવી છે તમે કંઈ પણ કરીને એની સાથે ગોઠવી આપો બસ હું ફોટા લઈને જ આવ્યો છું હા બતાવો બતાવો જુઓ ત્રણ ફોટા છે હા આ એક છે ને આ જોઈ લો આની સાથે મારી દીકરીના લગ્ન ગોઠવી આપો ભારો ભારો નંબર આપો લખો 9898-5252-552 મોકલું હવે મોકલો આવી ગયો આવી આવી ગયો બીજો બીજો મોકલો બીજો આવી ગયો ને ત્રીજો ને છેલ્લો હા વાદો હા અરે વાહ માફ કરજો જાઉં છું થેન્ક યુ થેન્ક યુ ગુડ મોર્નિંગ મમ્મા ગુડ મોર્નિંગ દીદા એન્ડ વિશ યુ અ વેરી 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 હેપી બર્થડે થેન્ક્સ મે ગોડ બ્લેસ Good morning, Auntie. Jai Shri Krishna. Wishing you a very happy birthday. Thanks. Happy birthday, Teju. Thank you. Wow, Chubeda. Achha, Teju. Tell me something. What shu che? Tu pan nathi dekhati. Adi pan nathi malto. Teju, kaik special che? તારા ચહેરા પરથી જ લાગે છે તારો અને આદિત્યનો પ્રેમ ખૂબ ઉફાન પર ચડ્યો છે ચાલ જાને હવે છોકરી હસી તો ફસી તેજુ તારા ચંદ્ર જેવા મુખ પર ઉદાસીના વાદળો ઘણું બધું કહી જાય છે આદિ ઘણા દિવસથી બહાર ગયો છે એનો કોઈ કોન્ટેક્ટ જ નથી ઓહ તો એટલે આટલા ઉદાસ છે રાજકુમારી તેજુ તું ચિંતા કેમ કરે છે એ જલ્દી આવી જશે એક તો આદિત્યની ચિંતા બીજું મારા પપ્પા મને એનઆરઆઈ છોકરાઓ બતાવી રહ્યા છે અરે ડિયર ઉદાસી છોડ સ્માઈલ કર તારા માટે આજે એક સ્પેશિયલ સરપ્રાઈઝ છે રિયલી ઓહો શું વાત છે કેમ છે બેટા હેલો અંકલ ગુડ મોર્નિંગ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા થેન્ક યુ અંકલ આજે અમે બધા જ ફ્રેન્ડ્સે ભેગા મળીને તેજુ માટે એક પાર્ટી રાખી છે અરે વાહ સો પ્લીઝ ડોન્ટ સે નો વી આર ગોઈંગ ટુ ટેક અવે ધસ અરે ચોક્કસ ભાઈ મને કઈ વાંધો નથી આજે તેજુ માટે પણ સ્પેશિયલ બર્થડે છે બિલકુલ સાચી વાત છે પણ બેટા તું જા
પણ યાદ રાખજે સાંજે પાછા ઘરે વહેલા આવી જવાનું. ઓકે 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 ચલો ભાઈ એન્જોય યોર સેલ્ફ. થેન્ક યુ અંકલ. બાય. વેલકમ. તેજુ, વી હેવ ઓર્ગેનાઇઝ્ડ અ વેરી સ્પેશિયલ પાર્ટી ફોર યુ. ટાઈમ પર આવી જજો. ઓકે, તો હવે અમે લોકો જઈએ છીએ. વિલ સી યુ ઇન ધ ઇવનિંગ. ઓકે. આજે કોણ પાર્ટી આપી રહ્યું છે? ડિયર, આજે કોઈ સ્પેશિયલ આપણા બધાને ટ્રીટ આપી રહ્યું છે. વાવ, લાગે છે આજે કોઈ પ્રિન્સેસને આવકારી રહ્યું છે. એ હા, પેશન્સ, તને આજે અમે ગિફ્ટ આપવાના છે, તો ચાલ તારી આંખો બંધ કર. અરે બંધ કર. નો. અરે કર ને. કમ ઓન તેજુ, બી અ સ્પોર્ટ. કર ને. ઓકે, ડોન્ટ ચીટ, ડોન્ટ ચીટ. ઓકે ઓકે, આંખો બંધ રાખજે. નો ચીટિંગ. ઓકે, એવરીબડી રેડી? એન્ડ 3 2 1. હેપી બર્થડે. થેન્ક્સ આદિ, દુનિયામાં તમે મારા સૌથી બેસ્ટ ફ્રેન્ડ્સ છો. યુ ગેવ મી માય બેસ્ટ ગિફ્ટ એવર. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ. એન્ડ હેલો, કેક વેક પણ કાપશો કે અમે લોકો બધા ઘરે જઈએ? ઓફકોર્સ ઓફકોર્સ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. La 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 la. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Okay, let's go to the dance floor. Let's party. Okay. Come on. Oh, Adi, તમે કેટલા કઠોર છો. તમે આવી ગયા તો પણ મને જાણ ન કરી. તમને ખબર છે કેટલા ટેન્શનમાં હતી હું. I'm really sorry. પણ હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. પણ આદિ, મારા પપ્પા મારા માટે ફક્ત NRI મૂર્તિઓ જ શોધે છે. શા માટે? દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે એમની દીકરીના લગ્ન સારા ઘરે થાય. ટેન્શન કેમ લે છે? પણ મારા પપ્પા, હી ઇઝ ક્રેઝી ફોર NRIs. પણ હવે તો આવી ગયો છું, ચિંતા ના કર. ના, પણ હવે નહીં ચાલે. તમારે આવવું જ પડશે. યુ હેવ ટુ કન્વિન્સ માય ફાધર. કરે આવવું પડશે, કન્વિન્સ કરવું પડશે. બહુ ડિફિકલ્ટ છે યાર. પણ સાંભળ ને, તારા માટે કંઈ પણ કરીશ. ઓહ આદિ, થેન્ક યુ સો મચ. વાહ ભાઈ, આજની રસોઈ તો બહુ સરસ હતી. રોજ બરાબર નથી બનતી રસોઈ. અરે ના ના ના, એવું નથી ભાઈ. રસોઈ તો રોજ સારી જ હોય છે, પણ આજે ખબર નહીં કેમ આજની રસોઈમાં તારો વધારે પડતો પ્રેમ હોય એવું લાગતું હતું. અચ્છા, મને ખબર છે. તમે મારા વખાણ ત્યારે જ કરો છો જ્યારે તમારા મનમાં કોઈ વાત હોય છે મને કહેવા માટે. દીકરા, તારી મમ્મી તો હોશિયાર થઈ ગઈ છે, મારા મનની વાત સમજવા લાગી બધી. અરે રેવા દો ને, હવે બોલ છો તમારા મનમાં શું છે? વાત એમ છે ને કે આપણા પેલા રાજેશભાઈ છે ને, એ મળ્યા હતા મને કેનેડા વાળા. એમણે એક મને વાત કરી, એટલે એમનો છે ને, અરે એમના બનેવીનો દીકરો છે, યુએસમાં રહે છે અને બિઝનેસમેન છે. આવતા મહિને ઇન્ડિયા આવવાનો છે, એટલે મને થયું કે પાછા શરૂ થઈ ગયા. પપ્પા, તમને કેટલી વાર સમજાવ્યું. જો આજે મારે તમને એક વાત કહેવી છે. હા હા બેટા, બોલ ને, શું વાત છે? પપ્પા પ્લીઝ, ખોટું નહીં લગાડતા, પણ મારી સાથે મારી કોલેજમાં એક છોકરો સ્ટડી કરે છે, અને અમે બંને એકબીજાને બહુ પસંદ કરીએ છીએ.
સોરી બટ આઈ વોન્ટ ટુ મેરી હિમ. હું લગ્ન કરીશ તો એની સાથે જ. વોટ? આ તું શું બોલે છે દીકરા? અરે તું તમે રેખા રેખા તે સાંભળ્યું? આ આપણી દીકરી શું કહે છે? તું સાંભળે છે આ? અરે બેટા તારા માટે અમે લોકોએ કેટ કેટલા સપના જોયા છે. તને કદાચ ખબર નહીં હોય પણ તારા જન્મ પછી અમે બીજા સંતાનનો વિચાર સુદ્ધા નથી કર્યો, કારણ કે અમે નહોતા ઈચ્છતા કે અમારો પ્રેમ બે સંતાનોમાં વહેંચાઈ જાય. તું અમારા માટે સર્વસ્વ હતી અને સર્વસ્વ છે. અરે જે પણ કંઈ કરીએ છીએ એ તારા સુખ માટે કરીએ છીએ બેટા. તું સમજતી કેમ નથી? અરે બેટા અમે કેટ કેટલું કર્યું છે તારા માટે, અને અમારા પ્રેમના બદલામાં આજે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો. કહું છું તમે આટલા બધા દુખી તો ન થાઓ ને. દુખી ન થાઓ તો શું કરું રેખા? અરે આપણે આપણી વાલસોઈ દીકરી માટે શું વિચાર્યું હતું અને શું થવા જઈ રહ્યું છે? પપ્પા હું તમારી ફિલિંગ્સ સમજું છું, પણ પપ્પા તમે જ વિચારો, જ્યાં મારું મન જ ન હોય જો ત્યાં તમે મારા લગ્ન કરાવશો તો શું હું સુખી રહી શકીશ? બેટા અમે બંને જણા જે પણ કંઈ કરી રહ્યા છે એમાં તારું સુખ જ કલ્પ્યું છે ને? હા માં, મને ખબર છે કે તમે બંને મારા સારા માટે જ કહો છો, પણ હું જિંદગીભર દુઃખી રહું એવું તમે ઈચ્છો છો? નહીં પપ્પા, હું જાણું છું કે બધા જ એનારાય ખરાબ નથી હોતા. તમે મને જે સંસ્કારો આપ્યા છે એની લીધે મને પણ સારા નરસાનો ભેદ ખબર છે. અને સાચું કહું તો પપ્પા, ચાલો તમે મારા મેરેજ એનઆરઆઈ સાથે કરાવ્યા અને તમે અહીંયા ઇન્ડિયામાં અને હું વિદેશમાં રહું, તમને વર્ષે દાડે એક જ વાર મળવા આવી શકું. અને સાચી વાત તો એ છે કે મારા વિના પપ્પા તમને એક ક્ષણ પણ ચાલતું નથી, અને તમને અહીં મૂકીને હું એનઆરઆઈ સાથે મેરેજ કરીને હું જિંદગીભર સુખી રહું અને તમે અહીં એકલા મારા વિના રહી શકશો. અરે અરે બેટા, નહીં બેટા નહીં, તું તો રડવા લાગી. હા મારી મારી દીકરીને પહેલી વાર રીતે રડતા જોઈ છે. અરે તું તો કેટલી સમજદાર થઈ ગઈ છે મારી દીકરી. અરે હું તારા સુખનો વિચાર કરતો હતો અને તું તો મારી ચિંતા કરતી હતી. સાવ સાચી વાત છે, આપણી ચકુડી આટલી સમજદાર ક્યારે થઈ ગઈ? ચાલ બેટા તું ચિંતા નહીં કરતી, આજ પછી અમારા સપના અમારે માટે મહત્વના નથી. બસ ચાલ, રડ નહીં રડ નહીં. બેસ બેસ બેટા બેસ. મારી દીકરીને આવી રીતે રડતા તો મેં પહેલી વાર જોઈ. હવે તું જરાય ચિંતા નહીં કરતી, આજથી અમે અમારા સપનાઓને જરા પણ મહત્વ નહીં આપીએ. બેટા આજ પછી તારા સુખને જ અમે મહત્વ આપીશું, તને જેમ ગમશે એમ અમે કરીશું. બસ બેટા, કારણ કે તું સુખી તો જ અમે સુખી ને બેટા. હા સાચી વાત છે બેટા, આજના સોશિયલ મીડિયાના જગતમાં મા બાપની ચિંતા કરતી દીકરી મળી એટલે અમને તો જાણે ભગવાને દીકરો જ આપ્યો છે. સાચું કોને બેટા, તો અમે તો તને અમારો દીકરો જ માનીએ છે. ચાલો ચાલો, તો દીકરા હવે હવે એ જવાબ આપો કે મારી રાજકુમારીને જેણે પસંદ કરી છે એ રાજકુમાર છે કોણ? હે બોલો બોલો. પપ્પા તમે જાતે જ જોઈ લેજો, આઈ એમ શ્યોર તમે નિરાશ નહીં થાઓ.
અરે વાહ 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 ભાઈ, ગજબનો કોન્ફિડન્સ છે મારી દીકરીમાં. હા, ઓલરાઈટ ઓલરાઈટ. બેટા એક કામ કરતો, પછી છે ને આવતીકાલે સાંજે એને આપણા ઘરે જ બોલાવી લે. યસ, પણ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ. એક શરત છે મારી, હું એનો ઇન્ટરવ્યુ લઈશ. યસ, અને ખબરદાર છે તમને બંનેને, જરા પણ તમારે હસવાનું નથી. હા, નહીં તો એને સવાલો પૂછીને એને હેરાન કરવાની મારી બાજી બધી બગડી જશે. એમ એટલે આપણા લગ્ન વખતે મારા પપ્પાએ જેમ તમારો ઇન્ટરવ્યુ લીધો તો એ જ રીતે તમે હવે આ છોકરાનો ઇન્ટરવ્યુ લેવા માંગો છો ને? રાઈટ. પણ જોજો, હવે વધારે પડતો નાટક કરશો ને તો એ છોકરો બિચારો ભાગી જશે. તારા પપ્પાએ સવાલો પૂછ્યા હતા, હું ભાગ્યો છું ને, હજુ ટક્યો છું ને તારી સાથે. બેટા કંઈ નહીં થાય, ડોન્ટ વરી, કંઈ થવાનું નથી. ઓકે. કાલે સવારે જલ્દી જલ્દી આવી જજો મારા ઘરે મારા પપ્પાને મળવા. ઓકે, હું કાલે સવારે તમારા બધાની સેવામાં હાજર રહીશ. અને હા, ઇન્ટરવ્યુ માટે બરાબર પ્રેપરેશન કરજો. હા, કાલે આપણી લાઈફની સૌથી મોટી એક્ઝામ છે. એમ છે? તો યુ ડોન્ટ વરી, આઈ વિલ હેન્ડલ એવરીથિંગ. હાય તેજુ. હાય. કેમ આજે સવા સવારમાં યાદ કર્યા? તેજુ, એન્ડ યુ લુકિંગ વેરી પ્રીટી ટુડે. આજે કંઈક સ્પેશિયલ છે? હા, આજે શ્રેયાની અને સંજયની વાત પાકી કરવાની છે. ઓહો, તો એનો મતલબ એમ જ ને કે તારે મારું નામ લઈને તારી રોટલી શેકવી છે? નો શ્રેયા ડિયર, આજે તો તારું નક્કી જ કરી લઈએ અને તારા પેરેન્ટ્સ ને પણ કહી દઈએ કે અમે બધા સાથે લગ્ન કરીશું. એક મિનિટ એક મિનિટ એક મિનિટ, તો તું એ કહેવા માંગે છે કે તે તારા પપ્પાના મગજમાંથી એનઆરઆઈનો ભૂત કાઢી નાખ્યો છે? તો એનો મતલબ એમ જ ને કે આજે તારી અને આદિત્યની વાત નક્કી થઈ રહી છે? કાલે રાતે જ પપ્પા માની ગયા. ઓહ, ઇટ્સ ગ્રેટ. અરે, મા તારા લગનમાં ખૂબ જ મજા કરવી છે અને તારા પછી અમારી બંનેની વાત પાકી. બસ. અને હા શ્રેયા, આપણે તેજુના લગનમાં બહુ જ મજા કરીશું, એકદમ ધમાલ કરીશું. ઓકે. યસ. લાગે છે આદિ આવી ગયો છે, હું એને લઈ આવું છું. ઓકે ઓકે, ચલ આપણે પણ જઈએ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. હાય હાય. જય શ્રી કૃષ્ણ. કેમ છે કાજલ? વાવ, થેન્ક યુ. અરે બેટા, તને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તે તારા પપ્પાને વિચારો ધર્મૂળથી બદલાવી નાખ્યા. તેજુ. હા, બરાબર છે ને, ગઈકાલે રાતના તો મને ખબર પડી ને કે કે તે અહીંયાનો ઇન્ડિયાનો લોકલ છોકરો ગોતો છે, કોઈ એનઆરઆઈ નહીં. હા ભાઈ, હા હવે. કોંગ્રેચ્યુલેશન્સ તેજુ. હવે તારો વારો છે. ના ના મામા, અરે આ કાજલને પણ એક સારો છોકરો મળી ગયો છે. હે? અરે ભાઈ, આ વાતની તો અમને ખબર જ નહીં. આ તો ફટાકડો તો હમણાં જ ફૂટો ને. આદિ, આદિ ક્યાં હતો યાર? કેટલી વાર કરી દીધી, બધા તારી રાહ જોઈ રહ્યા છે. ચલ જલ્દી કર, ચલ ચલ જલ્દી, ચલ 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 ચલ. આ તો જવા દો ને, એમાં શું થઈ ગયું બને બિલાલ? અરે દિલ લગા ગધે છે તો રાજકુમાર ક્યાં ચીજ છે? હે, હેલો અંકલ. હેલો. હેલો આંટી. હાય. હાય કાજલ, આમાં તારો ગધેડો કયો? મહેશભાઈ, કેમ છે સંજુ બેટા? એકદમ મજામાં અંકલ. સંજય. હા, શું નામ શું છે? તેજસ્વી. હે? આદિત્ય. પૂરું નામ? પટેલ. બાપનું નામ? શું શું મને પૂછે છે? નહીં નહીં, એટલે સુરેશભાઈ. હા, બેસી જા. થેન્ક યુ. હા, મારી તેજુને કેટલા વર્ષથી ઓળખે છે? છેલ્લા બે વર્ષથી. બે વર્ષમાં તું એને બરાબર ઓળખી ગયો? હા. હે? ના ના. હા કે ના? હા
હવે સાચો જવાબ આપજે. તને મારી તેજસ્વીનીમાં રસ છે કે પછી એના બાપની મિલકતમાં, એની સંપત્તિમાં? સંપત્તિ? શું? ના, સંપત્તિ નહીં, પણ 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 શું? પણ તેજસ્વીમાં મને આદર્શ યુવતી દેખાય છે. બસ, નટખટ નાના બાળકો જેવી છે. બસ, એટલે બાળકો જેવી ભોળી છે. બસ, સારી મિત્ર છે. બસ, રાજકુમારી જેવી સુંદર છે. બસ, સર્વગુણ સંપન્ન છે. બીજું? એક ગ્લાસ પાણી નહીં મળે પછી મારી વાત પતિ નથી હજુ. ધારો કે મેં મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવ્યા. થેન્ક યુ. ધારવાનું કીધું છે. ઓકે ઓકે. ધારો કે તમારા લગ્ન કરાવ્યા તો એને રાખીશ ક્યાં? મારી સાથે રાખીશ. તું ક્યાં રહે છે? ઘરમાં. હે? હું મારા મમ્મી પપ્પા સાથે રહું છું, એને પણ ત્યાં જ રાખીશ. એટલે કે જેથી એને તમારી ખોટ ન સાલે. એને એને ખવડાવશે શું? દાળ ભાત, રોટલી, શાક, પાપડ, અથાણું, ઇન્ડિયન, મેક્સિકન, સાઉથ ઇન્ડિયન, થાઈ, બધું ખવડાવીશ. એટલે કે હું મહેનત કરીશ, એને ખુશ રાખીશ. મહેનત કરશે? હા હા. કઈ મહેનત કરશે? શું કરશે મહેનતમાં? ઝાડુ પોતા આવડે છે? નહીં એટલે કચરો વાળતા આવડે છે તને? કપડાં ધોતા આવડે છે? વાસણ માસતા આવડે છે? મારી દીકરી આ બધું કઈ નહીં કરે, એને કઈ નથી આવડતું, તારે કરવું પડશે, સમજો? કરીશ. હે? બધું જ કરીશ. કરશે? કરીશ. સારો છોકરો છો, હા પડી દો ને કહું છું. અને જો આ ઘરનો જમાઈ થશે ને તો એમાં મને જ ફાયદો થશે. અરે જો કેટલો વર્સેટાઇલ છે, ઇટાલિયન ફૂડ ને મેક્સિકન ફૂડ, મારી તો લાઈફ બની જશે ને. હે ને, આવને બેટા ને કાંડા, મેને મઠિયા ને ખાખરા નહીં ખાવા પડે ને. અરે કેટલું કેટલું સંસ્કારી નામ છે, ફાઇનલી જુઓ તો ખરા. આદિત્ય, સૂર્ય, સૂર્ય ને પ્રકાશ. ભાઈ તમે કમાલ કરો છો યાર, આ તમારા સૂર્ય પ્રકાશ ને કારણે મારા પ્લાન ઉપર અંધારું છવાઈ ગયું ને. પણ બસ બસ, હવે વધારે પડતો ઇન્ટરવ્યુ લઈને બિચારા છોકરાને હેરાન ના કરો. ઓકે ઓકે, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ભાઈ. પીલે પીલે પાણી પીલે. નો થેન્ક્સ. અરે પી. જો બેટા, હવે જલ્દીથી તારા પેરેન્ટ્સ સાથે પણ અમારી ઓળખાણ કરાવી દે, એટલે તમારા લગ્નની તારીખ અમે લોકો જલ્દી નક્કી કરી દઈએ, હને? આંટી, હમણાં તો મારા પેરેન્ટ્સ આઉટ ઓફ ટાઉન છે, પણ તમે ડેટ નક્કી કરી લો અને હું એમને કહી દઈશ. ભલે. ઓલરાઈટ. ઓલ ભાઈ, તો હવે આપણે એક જ કામ કરવાનું રહ્યું, જલ્દીથી જલ્દી આપણે કોઈ સારું મુહૂર્ત શોધી કઢાવીએ અને પછી બધું પાકું કરી નાખીએ. અરે મને વિલા, એમાં વાંધો શું છે? મને પૂછો ને. ગઈકાલે રાતના મેં મુહૂર્ત કાઢી રાખ્યું તું. લે, વસંત પંચમી આવી રહી છે ને. અરે હા. અરે નથી, વધારે શું મુહૂર્ત કયું હોય શકે? સાચી વાત છે. તો ચાલો કરો કંકુના. કરો કંકુના.
પરીક્ષા લેવી છે. પરીક્ષા? હા હા, જુઓ ને તમે. હા તો ભાઈઓ અને બહેનો, આજે આપણે અહીંયા સુનિલભાઈની દીકરી તેજસ્વીની અને આદિત્ય કુમારના લગ્નના શુભ પ્રસંગે ભેગા થયા છે. હવે મારે તમને લોકોને સૌથી પહેલા એક પ્રશ્ન પૂછવાનો છે. તમને લોકોને કોઈને પણ ખબર છે કે લગ્ન એટલે શું? મને નહીં પૂછતા. હા તો લગ્ને કુવારા ને, ચાલો હું જ કહી દઉં છું તમને. લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન નહીં, પણ બે પરિવારોનું મિલન. લગ્ન એટલે કે પ્રેમ અને લાગણીઓના સંબંધો. જોકે તમારા માટે તો આ બધું નવું કંઈ છે જ નહીં ને, કારણ કે આજકાલ તો તમે લોકો આમ કોલેજમાં મળી લેતા હો, ડેટ પર જતા હો, પિક્ચરમાં જતા હો, મેકડોનાલ્ડમાં જતા હો, પેલું શું બરિસ્તા ને ફરિસ્તામાં જતા હો, પછી આપણી ઓલી સીઆઈડીમાં જતા હો, હલો સીસીડી, સીસીડીમાં જતા હો, કોઈની પાસે કેટલું બેંક બેલેન્સ છે, કોની પાસે કઈ ગાડી છે, એ પણ તમને લોકોને બધું ખબર હોય છે. અને આ બધું ખબર હોવા છતાં પણ તમારી પાસે ના પાડવાનું પ્રોવિઝન તો હોય જ છે, જ્યારે અમારા વખતમાં આવા પ્રોવિઝન નહોતા. અમારા વખતમાં શું હતું ખબર છે? અમે લોકો છોકરી જોઈ જ ન હોય, મા બાપે છોકરી જોઈ લીધી હોય, પસંદ કરી લીધી હોય, આમ લગ્ન થાય, અને લગ્ન પત્યા પછી જ્યારે અમે લોકો એકાંતમાં ભેગા થઈએ, હું અને મારી વહુ, અને જ્યારે એનો ઘૂંઘટ ઊંચો કરીને હું જોઉં, ત્યારે ખબર પડે કે આ મારું નસીબ. સાચી વાત કરી મારા ભાઈ. અરે હા ભાઈ, હા તારા ભાઈ હંમેશા સાચી જ વાત કરે છે. બસ ઓલવેઝ. તમારું નસીબ આટલું ખરાબ છે? ના ના ના, મારું નસીબ તો બહુ ગોરું છે. ચાલો ભાઈ, અહીંયા જ ઉભા રહેવું છે, હવે એમને મંડપમાં લઈ જઈએ ને. ચાલો આવો. અરે ઉભા રહ્યો કહું છું. હવે શું છે? અરે હજી થોડી વાર છે, ઉભા રહ્યો કહું છું. હે? હા ઉભા રહ્યો એક મિનિટ. પંડિતજી. હા જી. હજી લગ્ન ને કેટલી વાર છે મુહૂર્ત ને? ખબર તો પડે ને આપણને, કોણ કેટલું સુરમાં છે, કોણ કેટલું તાલમાં છે. ભલે ભલે, એને માટે અંદર તો જવું પડશે ને, પણ મંડપમાં તો. એના માટે એક શરત છે. શું? લેડીઝો એક તરફ, પંડિતજી છે ને, હજી થોડો સમય છે ને. ઓકે ઓકે ઓકે, તો હવે આપણે ગીતોની મહેફિલ શરૂ કરીએ. તો સૌથી પેલું ગીત ગાશે. હા મારે આગળ વધવું છે ને, મને મિલાવી વધો. તો સૌથી પહેલું ગીત ગાશે મામા. થોડો બેસુરો છું, પણ સાચવી લેજો. તો આજનું ગીત સમર્પિત છે મારી પત્નીને. ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચકચુંચી ચી ચકચુંચી ચી ચાલે, આજે રોકડાને ઉધાર કરે. તમારે આગળ વધુ જ નથી? ઓકે, તો મારા પછી હવે ગીત ગાશે મને સમર્પિત મારી પત્ની. શું તમે પણ આંટી ગાઓ ને. કયું ગીત ગાઉં? ગાને, મને જોઈને ગા. હવે પિડલ કોનો વારો? હવે ગાશે સંજય. પણ શ્રેયા તો. અરે શ્રેયા ભલે ને લંડન માં હોય, એને યાદ કરીને ગા. ચાલો કમ ઓન સ્ટાર્ટ. અરે
ઓરી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી હે વાહ યાર મને સંજે વાહ વાહ તો હવે પિનલ કોનો વારો હવે અંકલ ઓ બરવીલાલ ચાલો હવે તમે આગળ વધો હે તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તને હે તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું તો હવે ગાશે આંટી આજનું ચાંદલિયું મને લાગે બહુ વાલો કઈ દો સૂરજને કે ઉગે નહીં ઠાલો આજનું ચાંદલિયું મને લાગે બહુ વાલો કઈ દો સૂરજને કે ઉગે નહીં ઠાલો મને જો બોલજે સાલો તો હવે કોનો વારો છે ચાલો મહેંદી લગાવી રાખજે ડોલી સજાવી રાખજે મહેંદી લગાવી રાખજે ડોલી સજાવી રાખજે લેવા તને ઓગોરી આવશે આ તારા સાજન મહેંદી લગાવી રાખજે ડોલી સજાવી રાખજે ચાલો આપણે મુરતનો સમય થઈ ગયો છે તો વિધિની શરૂઆત કરીએ એક મિનિટ આ ગીતોનો કાર્યક્રમ પતી ગયો મુરતનો સમય પણ આવી ગયો પણ આદિ તારા મમ્મી પપ્પા ક્યાં પણ જે દિવસે તારા પપ્પાના હસ્તે એનું સન્માન થયું એ જ દિવસે અમારા મનમાં વસી ગઈ હતી પણ આદિ એક વાત કે તું 3 મહિના માટે ત્યાં ગયો હતો હા આદિ અમારે ત્યાં યુએસ આવ્યો હતો અને આદિ અમને બધી જ વાત જણાવી એટલે તો અમે અહીંયા આવ્યા છીએ કેમ કે જે આદિની ખુશી એ જ અમારી ખુશી એક મિનિટ એક મિનિટ હા અરે આદિ આ તારા પપ્પા છે હા અરે રેખા અમને ઓળખ્યા કે નહીં નહીં અરે આપણા ઇન્ડિયાના મશહૂર ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુરેશભાઈ પટેલ જે છેલ્લા 25 વર્ષથી યુએસમાં સ્થાયી થયા છે શું વાત કરો છો વાહ 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 વેવાઈ વેલકમ વેલકમ ભાઈ ખરેખર તમને મળીને ખૂબ આનંદ થયો આવો આવો પ્લીઝ આવો મહારાજ વિધિની શરૂઆત કરો પ્લીઝ આવો ચાલો પ્લીઝ કમ કમ
मकरतुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नम कूर्मे देव सर्वकारिषु सर्वदा। हवे तमे जे आ यज्ञ में आहुति आपी तेना द्वारा तमे भगवान श्री ने प्रार्थना करो के हमने सदा सुखी राखो। नमस्कारम समर्पयामि। ભગવાનની કૃપાથી જે તમે ઈચ્છો એ જ થયું, એટલે આપણી દીકરીને વર એનારાએ મળ્યો। તમે જ કહેતા હતા ને વર તો એનારાએ। NRI જોઈએ, વર્તો NRI જોઈએ।